ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ઉત્તર પ્રદેશમાં બહેનજી માયાવતીજી આઉટ, ભાઈજી નેતાજી એ ઇન થયા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરવું હોય, સીધે સીધું વિશ્લેષણ કરવું હોય તો મને કહેવા દો કે આ દેશમાં મુસલમાનોના મતની કિંમત વધી છે, હિન્દુઓના મતની કિંમત ઘટી છે. હિન્દુવાદી જે પરિબળો છે, જે લોકો હિન્દુઓને કેન્દ્રમાં રાખીને એમની રાજનીતિ કરવા માગે છે, એમના ગાલ ઉપર હિન્દુઓએ જાતે જ એક જોરદાર તમાચો મારી દીધો છે, બેભાન થઈ જવા એવો તમાચો છે. ભાજપ પણ પોતાનું એનાલિસિસ, ચૂંટણી એનાલિસિસ જ્યારે ખાનગીમાં કરશે ત્યારે આ સવાલ ચોક્કસ પૂછશે કે આ હિન્દુઓને થઈ શું ગયું છે. હિન્દુઓ ક્યાં જઈ રહ્યા છે? સીધો સવાલ છે મારો કે હિન્દુઓ શું કરવા માંગે છે, હિન્દુઓ ક્યાં જઈ રહ્યા છે? આ પરિણામોએ મને પોતાને વ્યક્તિગત રીતે પણ આંચકો આપ્યો છે, અને આ પરિણામો બહુ દુર્ગામી છે. જે લોકો નાગપુર જે સેન્ટર છે આરએસએસનું, એ નાગપુરમાં ધરતીકંપ આવી જવો જોઈતો હતો. હમણાં દિલ્હી પાસે ધરતીકંપ આવ્યો ચૂંટણીના પરિણામો વખતે જ, પણ ખરો ધરતીકંપ તો નાગપુરની ભૂમિ પર થયો છે. આરએસએસ, આરએસએસની સાથેની તમામ સંસ્થાઓ અને ભાજપ અંદરથી હલી ગયા છે. જે કંઈ બન્યું ઉત્તર પ્રદેશમાં એ સમજવા જેવું છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા માટે, થોડી સીટો વધે એ માટે જીતવાની તો હતી નહીં કોંગ્રેસ, પણ કોંગ્રેસ એક એક્સ્ટ્રીમ ચાલ ચાલ્યો. એમણે મુસલમાનો માટે હિન્દુઓની જે ઓબીસી સીટ છે એમાંથી કાપીને, હિન્દુઓનું રિઝર્વેશન કમી કરીને મુસલમાનોને 4% અનામત આપવાની જાહેરાત કરી. કોંગ્રેસ ઇચ્છતી હતી કે મુસલમાનો કોંગ્રેસમાં પાછા ફરે, અને એની સામે સમાજવાદી પાર્ટીએ, જેને બધા જ પહેલાં મુલાયમસિંહ કહીએ છે, એ મુલાયમસિંહે મુસલમાનોને વચન આપ્યું કે અમે તમને 18% અનામત આપીશું. હવે યાદ રહે કે 50%થી વધારે અનામત આપવા પર પ્રતિબંધ છે, સરકાર આપી શકવાની નથી. એટલે સમાજવાદી પાર્ટી જ્યારે એમ કહી રહી છે કે અમે મુસલમાનોને 18% મત રિઝર્વેશન આપીશું, ત્યારે હિન્દુઓનું રિઝર્વેશન રદ કરીને ઓબીસીના સીટમાંથી 18%નો કાપ મૂકીને એમણે આ રિઝર્વેશન આપવાનું છે. હવે ચૂંટણી પહેલાંની સ્થિતિ સમજી લો. ભાજપે આ 4%નો વિરોધ કર્યો, ભાજપે 18% રિઝર્વેશનનો વિરોધ કર્યો. ભાજપે કહ્યું કે અમે સત્તા પર આવશું તો અમે આ રિઝર્વેશન રદ કરીશું, 4% રિઝર્વેશન પણ રદ કરીશું. ભાજપે વિરોધ કર્યો કે આ સુપ્રીમ કોર્ટના આદેશ વિરોધનો છે અને અમે આનો વિરોધ કરીએ છીએ. તો વિરોધ કરનારની, આ મુસ્લિમ આરક્ષણનો વિરોધ કરનાર ભાજપની શું દશા થઈ? તો મને કહેવા દો કે એ 51 સીટ પર હતા 2007માં, એ 44 થઈ ગયા. એટલે કે 7 સીટો એમની 51 પરથી 44, એટલે 7 સીટો ઘટી ગઈ, એટલે 14% સીટોનો એમને ઘટાડો થયો. અને 4% રિઝર્વેશન આપવાની વાત કરનાર કોંગ્રેસની 22 સીટ હતી, એ 26 થઈ, એટલે એને 16%, 15-16% સીટો વધી. એટલે મુસલમાનોની
ને રિઝર્વેશન આપવાની વાત કરનારને ઇનામ મળ્યું અને મુસલમાનોને 18% રિઝર્વેશન આપીશું એવું કહેનારા સમાજવાદી પાર્ટીને તો 100 માંથી 97 પરથી સીધી 270 સીટો થઈ. એટલે 200 ગણી 100% બીજો ફાયદો થયો. 100 હતી, 97 હતી, એની 270 થઈ. એટલે બીજી એને 120 સીટનો વધારો થયો. 97 સીટ પર માંથી 120 સીટ વધી. મને ડર હતો કે સમાજવાદી પાર્ટી જે 18% ધખારા કરી રહી છે મુસલમાનોને રિઝર્વેશન આપવાનું, એનું કાઉન્ટર, એનો પ્રત્યાઘાત એ પડશે કે એમના મૂળ મતો યાદવોના અને બીજા મૂળ મતો પણ જતા રહેશે. પણ એમ નહીં થયું. એટલે મુસલમાનોનું રિઝર્વેશન ઉત્તર પ્રદેશના તમામ લોકોએ સ્વીકાર્યું. 18% મુસ્લિમ રિઝર્વેશન જો આ સરકાર આપે, સપાની સરકાર આપે, તો નૈતિક રીતે વિરોધ કરવાનો હવે કોઈનો અધિકાર ન રહ્યો. એમણે ચૂંટણીમાં કહ્યું, ચૂંટણી ઢંઢેરામાં કહ્યું. એમણે એ વાતનો કોઈ ચૂંટણી પત્યા પછી જાહેરાત નથી કરી. એમણે આ જાહેરાત ચૂંટણી પહેલાં કરી છે. અને એ પછી ઉત્તર પ્રદેશના બ્રાહ્મણોએ, દલિતોએ, યાદવોએ, વૈશ્યોએ, ક્ષત્રિયોએ આ વાત સ્વીકારી, એવું આપણે સ્વીકારી લેવું પડે. અને એની સામે વિરોધ કરનારને 14% સીટો ઘટી. ભાજપને પછાડવામાં આવ્યું. ભાજપે જ્યારે હિંમતથી કહ્યું કે અમે આ રિઝર્વેશનનો વિરોધ કરીએ છીએ, તો ભાજપની સીટો ઘટી. તો આપણે એવું માનવું પડે કે આ ચૂંટણીમાં જે પરિણામો છે એમાં મુસ્લિમ સમાજને બહુ સહૃદયતાપૂર્વક હિન્દુઓએ સ્વીકાર્યો છે. અને તે પણ ઉત્તર પ્રદેશના કટ્ટરવાદી બ્રાહ્મણોએ, કટ્ટરવાદી ક્ષત્રિયોએ અને તમામ લોકોએ. સપાએ પોતાનું એનાલિસિસ કરતા જાહેર કર્યું કે અમને તો અમારા મૂળભૂત જે યાદવ મતો હતા એ તો મળ્યા જ છે, પણ સમાજના તમામ વર્ગના લોકો મળ્યા છે. એટલે આ પરિણામોનું એક નિષ્કર્ષ એ છે કે રામ જન્મભૂમિ ઉત્તર પ્રદેશમાં હોવા છતાં, ત્યાં મંદિર નહીં બન્યું હોવા છતાં, ઉત્તર પ્રદેશની સરકારે મુલાયમસિંહ જેવા મુસ્લિમ તરફી આગેવાનને 270 સીટ આપીને એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે. મને નથી ગમતો, હું સ્વીકારું છું કે આ સંદેશો આજે બોધપાઠ છે એ મને નથી ગમ્યો, પણ આ બોધપાઠ છે. 20 કરોડ લોકોએ આપેલો સંદેશો છે અને કદાચ દેશના હિતમાં છે. આ સંદેશો સ્પષ્ટ છે કે હવે આ દેશમાં વિકાસની વાત ચાલશે, આ દેશમાં સર્વસંમતિની વાત ચાલશે, આ દેશમાં બધાને ભેગા લઈને ચાલવું પડશે, હવે આ દેશમાં રામ જન્મભૂમિ જેવો કોઈ એજન્ડા રહ્યો નથી. એક સમરસતા ઉત્તર પ્રદેશમાં જોવા મળી. અને સ્વીકારું છું પોતે કે હિન્દુવાદી પરિબળોનો કારમો પરાજય થયો છે. હિન્દુવાદીઓ હાર્યા છે, હતા એના કરતા એમની હાલત કફોડી થઈ છે, ભૂંડી થઈ છે. અને બીજી બાજુ 20 કરોડની જનતાએ
સમાજવાદી પાર્ટીને 270 સીટો આપીને, જે બિન સાંપ્રદાયિકતાની વાત છે એને સમર્થન કર્યું છે. આ ના ન પાડી શકાય, હું ના નથી પાડી શકતો કે આવું થયું છે. આ ઉત્તર પ્રદેશમાં આ જ થયું છે. હવે આના પરિણામો શું આવશે? આના બે ત્રણ પરિણામો આવશે. પહેલી વાત એ કે હવે ભાજપ ઉગ્ર હિન્દુવાદી બનવાનો પ્રયાસ છોડી દેશે. હિન્દુઓની વાત કરનારાનું જે મુખ્ય પરિબળ હતું ભાજપ રાજકારણમાં, એ હવે પહેલા જેવા જોરો શોરથી હિન્દુવાદી વાતો કરવાનું બંધ કરી દેશે. બીજું પરિણામ એ પણ આવશે, બહુ આશ્ચર્યજનક વાત છે, કે ભાજપ થોડી સમાજવાદી અને ભાજપ થોડીક બિન સાંપ્રદાયિક થવાનો પ્રયાસ કરશે. નરેન્દ્રભાઈ હવે વધારે સદભાવના મિશનો શરૂ કરશે, વધારે મુસલમાનોને ભેગા કરવાની કોશિશ કરશે. અને આ જે પરિણામો આવ્યા છે એ પછી જો કોંગ્રેસમાં બરાબર આત્મચિંતન થશે, આત્મમંથન થશે, તો કોંગ્રેસ એવું સમજી શકે છે, સમજી શકશે, સમજવું જોઈએ કે એ લાખ પ્રયાસ કરશે તો પણ મુસલમાનો હવે એન બ્લોક કોંગ્રેસમાં પાછા આવવાના નથી. તે હિનો દિવસાહ ગતાહ, એ સુનાના દિવસો કોંગ્રેસના પૂરા થઈ ગયા. કોંગ્રેસ હવે મુસલમાનો પર આધાર રાખીને રાજકારણ નહીં કરી શકે. તો કોંગ્રેસ એક કે બીજા સ્વરૂપે થોડોક હિન્દુવાદી થવાનો પ્રયાસ કરશે. બંનેની હાર થઈ છે, કોંગ્રેસની પણ હાર થઈ ગઈ, કારમો પરાજય થયો, ભાજપનો પણ કારમો પરાજય થયો. કોંગ્રેસને મુસલમાનોની વાત કર્યા પછી 14% સીટોનો 16% સીટોનો ફાયદો થયો, પણ મુસલમાનોના મત નથી મળ્યા એ એવું સમજી ગઈ છે. મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારોમાં કોંગ્રેસની સીટોમાં કોઈ વધારો નહીં થયો. રાયબરેલી અને જે કોંગ્રેસના ગઢ કહેવાય એવા વિસ્તારોમાં પણ કોંગ્રેસ હારી, ભૂંડી હારી. અને કોંગ્રેસના કેન્દ્રના મુસ્લિમ પ્રધાનની પત્ની પણ ચૂંટણી હારી. આ બધું જ્યારે સરવાળો કરશે ત્યારે કોંગ્રેસ થોડીક હિન્દુવાદી થશે. જે મધ્યમ માર્ગ છોડીને એ મુસલમાનોને ખુશ કરવાની કોશિશ કરતી હતી, હંમેશા મુસલમાનોને ખુશ કરવાની કોશિશ કરતી હતી ને ભૂલથી પણ પોતે હિન્દુવાદી છે અથવા હિન્દુઓની સાથે છે એવું કહેતા શરમાતી હતી, એની પર એણે ફરી વિચાર કરવાની જરૂર છે. અને જો કોંગ્રેસ ગંભીરતાથી આ વિચાર કરશે તો ભાજપ થોડોક મુસલમાન તરફી થશે એમ કોંગ્રેસ ઘણી બધી હિન્દુવાદી થવાની સંભાવનાઓ વધી રહી છે. કેટલી ચૂંટણીઓ સુધી કોંગ્રેસ માર ખાતી રહીને મુસલમાનોને ખુશ રાખશે? 22 વર્ષથી ઉત્તર પ્રદેશમાં અને કદાચ એટલા જ વર્ષથી 18-20 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા વગરની થઈ રહી છે અને જીતીને એણે મણિપુર જીત્યું, જેની વસ્તી માંડ 5-15 લાખ હશે. મને તો એક્ઝેક્ટ ખબર પણ નથી કે મણિપુરની વસ્તી કેટલી હશે, પણ 1 કરોડની તો વસ્તી નથી મણિપુરની, 60-70 લાખની વસ્તી છે. એક કોર્પોરેશનમાં પણ આના કરતાં વધારે લોકો રહેતા હોય છે, ત્યાં એ જીતી હતી જીવાર. પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીને પરિણામે ભારતના રાજકારણમાં મોટા ફેરફારો થશે. 2 રાષ્ટ્રીય પક્ષો ખલાસ થવાની તૈયારીમાં થઈ ગયા છે. મને દુઃખ છે, કોંગ્રેસ જીતે કે ભાજપ, યાદ રહે હું મારા બધા જ મિત્રોને કહું છું, આપને પણ કહું છું, કે દેશના હિતમાં છે
કે કોંગ્રેસ અને ભાજપ પાસે આ દેશમાં ઘણી બધી સત્તા હોય, કા ભાજપ પાસે હોય તોય વાંધો નહીં, કા કોંગ્રેસ પાસે હોય તો પણ વાંધો નહીં, પણ ભારત ધીરે ધીરે વિભાજન તરફ જઈ રહ્યું છે. દરેક રાજ્ય જુદું રાજ્ય થઈ રહ્યું છે, દરેક રાજ્યમાં જુદો પક્ષ થઈ રહ્યો છે, દરેક રાજ્યમાં સ્થાનિક પક્ષોની બોલબાલા ઊભી થઈ રહી છે. નજીકના ભવિષ્યમાં આપણે ચીન જોડે યુદ્ધ થવાનું છે, નજીકના ભવિષ્યમાં મોટા મોટા ક્રાઇસિસ આવવાના છે. એ વખતે કેન્દ્રમાં સાવ શંભુ મેળાની સરકારો હશે અથવા રાજ્યોમાં, દરેક રાજ્યોમાં જુદા પક્ષની સરકાર હશે, એ દેશ હિતમાં નથી. એટલે ફેર વિચારણા કરવાની જરૂર છે લોકોએ. સ્થાનિક પક્ષોને બદલે રાષ્ટ્રીય પક્ષોનું મહત્વ વધે તો વધારે સારું છે. અને ઉત્તર પ્રદેશની ચૂંટણી, જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે, એમાં પણ જ્યારે બંને રાષ્ટ્રીય પક્ષો કશું જ ઉકાળી નથી શકતા, એ દેશ માટે બહુ દુઃખદ બાબત છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.